अष्टावक्र गीतानी वात दर रोज शांति पाठ बाद आपणे करता हता अने आपणी प्रणालिका छे। आजे मने जणावता बहु हर्ष थाय छे કે મારા પ્રિય એવા શ્રીવાસ્તવજી પંડિત શ્રીવાસ્તવ આજ સાંજના પ્રોગ્રામ માટે આવ્યા છે। એક કલાક તો એમના ભજનો થશે જ અને આપણે બહેકી જઈશું વહી જઈશું એને સૂરને તાલમાં। પણ મારી ઈચ્છા એવી છે કે આજે હું શાંતિ પાઠ ના કરું અને શ્રી રામની સ્તુતિ સાંભળી અને પછી અષ્ટાવક્ર પર પ્રવચન કર્યું। એટલા માટે કૃપયા પંડિતજી આવીએ। ભગવાન રામ કી સ્તુતિ મેં સુનના ચાહતા હું, મુજે બહોત પ્રિય હૈ। ઓર રામ કી સ્તુતિ કે બાદ હમ લોગ આગે અષ્ટાવક્ર કા પ્રવચન કરને કે લિયે જાયેંગે। એ શરૂ કરે એટલે ચાલુ। आराम से करिए, कोई जल्दीबाजी नहीं। तमें तबला खोलो, निर्जीव छे एने मारो, ठोको, कारण के मारवाथी ठोकवाथी सुंदर स्वर घणी वार निकलता है, पण ये काम हूँ नहीं करतो। सांझ को संवारिए हम संभल जाएंगे। Oh,
काल में जिसकी स्तुति करनी चाहिए स्तुति हो गई, प्रार्थना हो गई और एक नया वातावरण हम जो पैदा करना चाहते थे पवित्र वातावरण में हम अभी आगे चलते हैं और अष्टावक्र गीता की संवाद लीला का दर्शन करके हम कल जो बात छूटी थी उसको साधने के लिए धीरे धीरे आगे बढ़ेंगे। अष्टावक्र गीता प्रकरण त्रण मंत्र त्रण। Ah
Vishwam Spurti Yatredam Taranga Iva Sagare Taranga Iva Sagare Vishwam Spurti Yatredam Tarangaha Iva Sagare Soham Vignaya Soham Asmiti Vignaya Kim Dina Iva Dhavasi Kim Dina Iva Dhavasi Vishwam Spurati Yatra Idam Yatra Idam Taranga Iva Sagare Ashtavakra Potana Shishya Janakne Mena Tona Shabda Banthi Ghail Kari Aneni Pratikriya Janvanu Ek Namra Prayas Kari Raya Ane Maharop Mukwa Mahavesh Kewa Mahavesh Sagare taranga iva yatra. He janak. Sagar ni andar jem. Lehro uthe. Sagar. Asim. Afat se. Ant dekha to nahi. Adi koi jaanyo nahi evo e sagar par sandarb kaik judo che sagar ma jem lehro tarango uthe che ane pachi sagar ma e vilin thai jaye he janak tu pan sagar par tu chaitanya rupi You are ocean of awareness or consciousness. Tarama par tarango uthe chhe. Pan pila sagarma jadani tarango uthe chhe. Tara chaitanya rupi sagarma jeev ane jagat rupi tarango uthe chhe. Tarama thi uthe chhe. અને તારામાં વિલીન થઈ જાય એ ચૈતન્ય રૂપી સાગર તું છે હે જરાક જો તને એવું જ્ઞાન હોય અને તું જાણી ચૂક્યો હોય
હું સત ચિત આનંદ સ્વરૂપ ચૈતન્ય સાગર છું, અને એવા સાગરમાંથી જો જીવરૂપી તરંગો ઉઠતી હોય, ક્ષણ માત્ર જીવતી હોય, અને પછી સાગરમાં વિલીન થઈ જતી હોય, જીવન કેટલું જ આપણું. હમણે કહ્યું એક ભાઈને 88 વર્ષે અહીં સાંભળવા આવે. મેં કહ્યું 100 વર્ષની ઉંમરની વાત કરી, અષ્ટાવક્ર કે જ્ઞાનીને એ વાત કબૂલ નથી. માટે સંતોએ કહ્યું, જબકતી વીજ અજવાળે પરોવી મોતી લે, ચલી ચલી ઓ ચલી જાશે, પછી તું વ્યર્થ પસ્તાશે. જબકતી બીજ અજવાળે પરોવી મોતી લે લે. જીવન કેટલું, લાઈફ સ્પાન, કોઈ કે 70-80 વર્ષ, કોઈ કે 100 વર્ષ. ભ્રાંતિ અને ભ્રમણામાં જીવ, જીવનનો સમય કેટલો છે? વીજળી ચમકે અને ઉડવાઈ જાય, વીજળીના ચમકારે મોતીડા પરોવીએ પણ બાય, અને અચાનક અંધારા આટલો જ સમય છે. વીજળી ચમકી અને પ્રકાશ ચાલ્યો ગયો, એટલો જ સમય છે, વધારે સમય નથી. હું ઘણાને પૂછું છું, સ્વામીજી હું બહુ વ્યસ્ત છું, વેપાર ધંધો મોટો છે, હું રિટાયર થઈશ ને પછી ચોક્કસ તમારા આશ્રમમાં રહેવા આવી જઈશ. રિટાયર થઈશ એટલે સરકાર જયારે એમ કે છે તું નકામો છે, છોડ નોકરી આપવા દે બીજાને, એટલે સરકાર જયારે તમને નકામા જાહેર કરશે, ગઈડા થઈ ગયા છો, આશ્રમ સાવેડી ઊંચકી નહીં શકો એમ હો, એ વખત મારા આશ્રમમાં હું મને ભારરૂપ થવા. યુવાની અહીં વાત ચાલે છે લહેરોની, એના સંદર્ભમાં છે વાત. આટલો જ સમય છે, ઝબકતી વીજ અજવાળે પરોવી મોતી લે લે લે. સાગર મહારાજે વાત કરી, અહીંયા સાંભળવામાં આવી બીજી વાત. આપણને એક સાસુ પોતાની વહુને વાત કરે, પાનભાઈ અચાનક અંધારા થશે એટલે વાત આવી જશે. સાગર મહારાજ પણ કઈ કેવું છે, ચલી ચલી ઓ ચલી જશે, પછી તું વ્યર્થ પસ્તાશે. બ્રહ્મરૂપી દોરો છે આત્મા અને એક મોતી છે, તું જીવાત્મા રૂપી મોતી છે. દોરો હાથમાં છે અને મોતી છે. આ જીવ રૂપી મોતીમાં બ્રહ્મરૂપી દોરો પરોવી દેવાનો છે, એટલે જીવન બ્રહ્મનું ઐક્ય થાય. પણ સમય કેટલો, વીજળી ચમકે એટલો, કઈ વાંધો નહીં. આમ દોરો તૈયાર કર્યા, આમ વળ ચડાવી રાખ્યો છે, પણ વળ ચડાવતા ચડાવતા તો વીજળી ચમકી ચાલી જશે. આ જીવરૂપી મોતી છે ને બ્રહ્મ સાથે ઐક્ય નહીં સાધી શકાય એમ અહીં કહે છે. ચૈતન્ય રૂપી સાગરમાં તો મોજા ઉછળે, ઉછળી કૂદી અને પાછા પડી, વેર વિખેર થઈ અને
વિલય પામે છે સાગરમાં. એટલામાં પરમાત્મા માટે, સાક્ષાત્કાર માટે, આત્મજ્ઞાન માટે તારી પાસે સમય છે ક્યાં? 25 વર્ષ સુધી તો વિદ્યાભ્યાસ કરવો, અને પછી પ્રિય તમારા સંગમાં જીવન 25 વર્ષ પસાર કરવું છે. ત્યારબાદ વાનપ્રસ્થમાં જવાનું હોય. સંન્યાસની તો વાત છોડી દો, ભોગમાં જીવન વિતાવું. એટલે હે જનક, જો તું એમ માનતો તું ચૈતન્ય રૂપી સાગર છે, પણ તારામાંથી જે લહેરો ઉઠે છે, તરંગો ઉદભવે છે, પાણીની નહીં, જીવની અને જગતની, પરબ્રહ્મ છે, એમાંથી જ આ જગત ઉત્પન્ન થાય છે, અને એમાં જ પાછું પ્રલય વખતે લીન થતી થઈ જતું હોય. ઉત્પત્તિનો સિદ્ધાંત આખો વેદાંતમાં સમજાવવામાં આવેલો છે. એતસ્માત્ આત્મનઃ આકાશાત્ સંભૂતઃ, આકાશાત્ વાયુઃ, વાયોરગ્નિઃ, અગ્નેરાપઃ. થિયરી ઓફ ક્રિએશન એકોર્ડિંગ ટુ ઇન્ડિયન સ્ક્રિપ્ચર્સ. એતસ્માત્ આત્મનઃ, આત્મનઃ આકાશ સંભૂતઃ. પેલા એ પરબ્રહ્મ માંથી આકાશનો જન્મ થયો. આકાશ આદુ વાયુ, વાયોર અગ્નિ, અગ્નેર આપ, અદ્ય પૃથ્વી, પૃથ્વ્યામ ઓષધય. એ ચૈતન્ય મહાસાગર જનક જો તું હોય તો, તેવું જાણ્યું હોય કે હું ચૈતન્યનો મહાસાગર છું તો, શા માટે પામર માનવીની જેમ, વિષયાશક્તિની જેમ દોડાદોડ કરે? એ જગત જનકને જ જગત કહેવામાં આવે છે. જગત એટલે જ જનક, અને જગત અને જનક એટલે અધિષ્ઠાન, અને અધિષ્ઠાન એટલે ચૈતન્યનો મહાસાગર. જો જનક ઇફ યુ આર સબસ્ટ્રેટમ ઓફ એન્ટાયર યુનિવર્સ વિચ ઇઝ નથિંગ બટ નેમ્સ એન્ડ ફોર્મ, નામ અને આકાર તારા ઉપર આરોપિત છે, તું અધિષ્ઠાન છે, જગત અને જીવ તો આરોપ છે, એવું તું જાણી ચૂક્યો હોય તો આ વિષયોની પાછળ દોડાદોડ કેમ કરે? વિષયો એટલે ઇતિહાસ ને ભૂગોળ ને મેથેમેટિક્સ નહીં. વિષય એટલે શું? ઇન્દ્રિયોના વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એની પાછળ દોડાદોડ કેમ કરે? નાના હતા, સ્કૂલમાં હતા, કોલેજમાં આવ્યા અને વિચારતા હતા, વોટ ઇઝ લાઈફ વિધાઉટ એ વાઇફ? વાઇફ ગોટ ઇટ, ચિલ્ડ્રન હેડ ઇટ, વેલ્થ ઇનફ, નાઉ વોટ? ધીસ ક્વેશ્ચન ઇઝ ક્રિએટેડ બાય યુ. But now it is too late. You can't answer your question. ધન તો લોકો પાસે બહુ હોય, પણ વાપરતા આવડતું નથી, વાપરી શકતા નથી. જેનો ધણી બહુ પૈસા કમીને મૂકી ગયો હોય ને, એની બેરી વાપર વાપર કરે, પોતા માટે વાપરે, ખૂબ ભૂખ કરે, પણ એના વરને પછી ભૂલી જવામાં આવે. એની પાછળ એક પૈસો ખર્ચવાની એની દાનત હોતી નથી. આવી બાઈબલ સંસારમાં ટોટો નથી. હું સમજાવવા માંગુ છું, જનકને જો જ્ઞાન આરોપ મૂકવામાં આવે, આક્ષેપ મૂકવામાં આવે, અષ્ટાવક્રતા રાખે, જો તને જ્ઞાન છે કે ચૈતન્યનો મહાસાગર છે એટલે તું અધિષ્ઠાન છે જગતનું. ફરીથી સમજાવી દઉં, ટેકનિકલ ટર્મિનોલોજી છે. એટલે અધિષ્ઠાન એટલે શું? છીપલીના બદલે ચાંદી દેખાય તો છીપલી અધિષ્ઠાન દેખાય, દોરીના બદલે સાપ દેખાય તો દોરી અધિષ્ઠાન દેખાય, એમ આત્માના બદલે તમને રંગ, રાગ, ભોગ એવું બધું દેખાતું હોય તો આત્મા અધિષ્ઠાન છે, નામ અને આકાર છે આરોપ છે, સુપર ઇમ્પોઝિશન.
જો જનક તને ખબર પડી ગઈ હોત તું જગત તો આધાર છે અધિષ્ઠાન છે શાસ્ત્રમાં કહેવાય વિશ્વાધિષ્ઠાન તારામાંથી ઉત્પત્તિ સ્થિતિને જો લય થતા હોય કેવી રીતે તો અહીંયા આપણે સમજાવવા આવે છે અને આવી વાતને ઉપનિષદો ટેકો આપે છે જાબાલ દર્શન જાબાલો ઉપનિષદ કહે છે યથા ફેન તરંગાદી સમુદ્રા દુત્થિતમ પુનઃ અર્થાત ફેન તરંગાદી અને આ બધું સમુદ્રા સમુદ્રમાંથી ઉત્થિતમ ઉત્પન્ન થાય છે અને વારંવાર એમ લય પામે સમુદ્રે લીયતે તદવત જગત મય અનુલીયતે આ જાબાલ દર્શન કહે જેમ ફીણ તરંગ પરપોટા સમુદ્રમાંથી ઉત્પન્ન થઈ પાછા સમુદ્રમાં લય પામે છે તેમ આખું જગત હે જનક તારામાંથી ઉત્પન્ન થયું અને હે જનક તું આત્માધિષ્ઠાન છે જગત તારામાં જ લય પામે આવું તને જો ખબર પડી ગઈ હોય તું બધી વાતો કરે છે મોટી મોટી હું આત્મજ્ઞાની છું તો તને જો આવું ખબર પડી ગઈ હોય ચૈતન્ય સાગર તું છે તો નિંદાથી દૂર કેમ ના છે તું તો આત્માધિષ્ઠાન છે તારી કોઈ નિંદા કરે તો એનાથી દૂર નહીં જવાનું એટલું જ ના વિષયની પાછળ નહીં દોડવાનું એક નોકરી કરીએ છે પણ ઓફર આવી કે આ નોકરીમાં પૈસા વધારે મળશે એટલે આપણે આ નોકરી છોડી અને બીજી નોકરી જઈએ સંતોષ નથી તુષ્ટિ નથી આપણે તૃપ્ત નથી માટે આત્મજ્ઞાની હોય તૃપ્ત હોય એને દોડાદોડ નહીં કરવાની અને આત્મજ્ઞાન જો તને થઈ ગયું તું ચૈતન્યનો સાગર હોય તો ભોગ પાછળ કેમ દોડે આંખથી રૂપ જુએ તો રૂપની પાછળ કાનથી સંગીત સાંભળે તો સંગીતના જલસા પાછળ મોટું બોર્ડ વાંચ્યું 5 સ્ટાર એટલે એમ થયું આ જીભ છે ને સ્વાદ જોઈએ તો જીભનો ઘોડો સ્વાદ તરફ દોડે જ્ઞાન છે છતાં આ ત્વચાને કઈ જોઈએ છે ત્વચાને આનંદ શેમાંથી મળે આલિંગનથી સ્પર્શથી જેને સ્પર્શાનુભૂતિ કહેવામાં આવે કોઈ એમ પૂછે સ્વામીજી શું ભાઈ એને મજા આવતી હશે એમાં અને મને ખબર છે એક વાર ભર સભામાં કેટલા માણસો ની વચ્ચે એક નાની છોકરી હતી આઈ મને કહે છે સ્વામીજી આઈ વોન્ટ ટુ હગ યુ કેમ ત્વચાથી સ્પર્શનો આનંદ મળે અહીંયા જનક ઉપર આક્ષેપ છે કે જો તું ચૈત્રનો મહાસાગર છે તો દોડા દોડ કેમ યાદ રાખજો આપણે કાં તો જેમાં રાગ હોય જેમાં આસક્તિ હોય જેમાં પ્રેમ હોય જેમાં સંગ હોય એની તરફ દોડીએ છીએ એની તરફ ના દોડતા હઈએ તો પૈસા મૂકશો ને ઊભો થઈ જશો અપાસ કરીશો મારે અડવું નથી અને કોઈક સંપ્રદાયના બહેનોને દૂર રાખો બહેનોનું મોડું જોવા માંગતો નથી હું બહેનોનું મોડું જોવા માંગતો નથી એટલે એના મનમાં વિચાર તો બહેનો અને બહેનોનું મોડું જોવા માંગતો એવાને એક જ વાત પૂછાય તારી મા તારી કોણ થાય તારા બાપે તને પેટમાં નતો રાખ્યો અને તારી માએ રાખ્યો તો તારી મા બેન શું બહેનું મોડું ના જોવાય તમે જો તમને અસંગ આત્મા સમજી ચૂક્યા હોય તો પુરુષનું ભાન ના હોય ને બહેનનું ભાન ના હોય મારામાં જે આત્મા છે એ આનામાં છે શૂને ચાઈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શી હાથી હોય ઘોડો હોય બકરી હોય અરે ઊંટ હોય અરે કોઈ જ્ઞાની હોય
પણ બધામાં આત્મા તો એકનો એક છે. નથી સમજાતું, નહીં સમજાય, કારણ કે ખોટા ખોટા હાર પહેર્યા છે. માટે હાર હોય એમાં મોગરો હોય, ચમેલી હોય, ગુલાબ હોય, અનેક પુષ્પ હોય, અનેક રંગ હોય, અનેક સુગંધ હોય, પણ બધામાં દોરો એકનો એક, એને કહેવાય સૂત્ર. હાર લટકાઈ દો, એક કલાક, બે કલાક, ચાર કલાક, એક દિવસ, પુષ્પો ખરી જશે. દોરો ત્યાંનો ત્યાં, એ સૂત્ર આત્મા તું છે. તું આત્મા છે, પણ તને ખબર જનક કેમ દોડા દોડ કરે છે? તું જનક પર આક્ષેપ કરે છે પોતાના ગુરુ, ગુરુ જ કરે આક્ષેપ. એમાં જે હલબલી હલબલી ગયા ગયા. ગુરુએ જેટલા આક્ષેપો કર્યા હોય એને પોતાની સ્તુતિ સમજી હાર બનાવી અને ગળામાં નાખવાની જેની તાકાત હોય એ શિષ્ય રહેતો નથી, એ ગુરુ બની જતો છે એક ક્ષણે. હે જનક, જો તું પૂર્ણ છે તો શા માટે અપ્રાપ્તની પ્રાપ્તિ માટે દોડે છે? જો તું આનંદ છે તો કેમ દુઃખ દૂર કરવા દોડે છે? તું તો સૌનો પોષક છે, કારણ કે તને વિષ્ણુ પણ કહેવામાં આવે. વિષ્ણુ એટલે સસ્ટેનર, પાલન પોષણ કરે નામ વિષ્ણુ, સર્જન કરે નામ બ્રહ્માજી, તમારા અજ્ઞાનનો નાશ કરે એ શંકરજી. લોકોને ખબર નથી પડતી શંકરજી શંકરજી વિનાશક કહેવામાં આવે. બટ હી ઇઝ કેપેબલ ટુ ડિસ્ટ્રોય યોર ઇગ્નોરન્સ, એટલે શંકર કહેવામાં. જો તું આવો છે, સૌનો પાલક પોષક છે, તો હે જનક સભા ભરીને દાન કેમ આપે બધાને? પાલન પોષણ કરનાર તું વિષ્ણુ છે જ. અને જો તું જ્ઞાન સ્વરૂપ છે, તું એમ કે છે હું જ્ઞાની છું, તો તારા દરબારમાં જ્ઞાન ગોષ્ઠી કેમ યોજે છે પંડિતોને ભેગા કરી? જોજો આક્ષેપો નાના સુના નથી. એ જમાનો હતો અષ્ટાવક્ર ને શિષ્ય પર આરોપ મૂકવાનો અધિકાર હતો. આજે એ વસ્તુ અસ્તિત્વમાં ના હોય. ગુરુ સહેજ જો વળે એનાથી કઈ વિરુદ્ધ એટલે એની ભૂલ કાઢે તો ગુરુ બાપડા મર્યા પડ્યા. અને કેવી કેવી પ્રતિક્રિયા કરે એ હું સમજાવી ગયો. હે જનક, જો તને ખબર છે કે જગત મિથ્યા છે તો લોકોને રીઝવવા માટે તું શું કામ દોડા દોડ કરે? આ જગત છે, ભ્રાંતિ છે, ભ્રમણા છે, તો તારે ક્યાં જવાની જરૂર? ક્યાં કોઈની ખુશામત કરવાની જરૂર? ક્યાં? પણ હંમેશા આપણે જેની પાસેથી કઈ જોઈતું હોય એને આપણી ફેવરમાં લાવવા હોય તો આપણે એના ગુણગાન ગાતા, એની સ્તુતિ કરતા હોઈએ. જો તું જ્ઞાની છે તો તને ખબર જ હોવી જોઈએ શું વપુ વપુ પ્રારબ્ધ પોષે છે ખુશામત જહા તણી શાને ફરું અલમસ્ત સ્વાનંદે અને મારા પ્રાર્ધ મેં જે લખ્યું છે કોઈ મિટાવી નહીં શકે, અને જે નથી લખ્યું કોઈ આપી નહીં શકે એવો વિશ્વાસ જો મને હોય તો મને ડર કોનો? અને આવી સ્પષ્ટ વાતો કરનાર તદ્રુપાનંદ કોઈથી ડરતા નથી અને ટ્રસ્ટીઓની ખુશામત કદાપી કરવાનું શીખાડે. જો મારું પ્રારંભ મારું પોષણ કરવાનું છે તો કોઈની ખુશામત શા માટે? મને ડર કોનો? મારા પ્રારંભમાં જે લખ્યું છે મને મળવાનું જ છે,
that confidence must have, one must have. ये शास्त्रों पर आवी बातों करे प्रारब्धम पुष्टि वपु वपु ने शरीर इति निश्चित निश्चल आदि शंकराचार्य जी कहू शब्द तारा प्रारब्ध में विश्वास राख हे जनक तारा प्रारब्ध में विश्वास तने होय तू ज्ञान गोष्ठी करीन बदन भेगा करे छे ने अभी स्वभाव भरे तू करवा दौड़ा दौड़ करे तू जो नित्य मुक्त छे तो बंधन अने मोक्ष नी इच्छा तारे केवी तू तो जानी छु के तू नित्य मुक्त तू आत्मा छे जन्मो नथी मरवानो नथी अनादि अनंत छे तू एवो आत्मा छे शस्त्रो तने मारी सके नहीं पानी डुबाड़ी सके नहीं પવન તને ઉડાડી શકે નહીં તારી ચિંતા શું પણ આપણે લોકોની ખુશામત કરવાનું ચૂકતા એ જનક જો તું અજ્ઞાની હો તો જ મૂર્ખજળ માટે દોડીશ તું અજ્ઞાની હઈશ તો સસલાના શિંગડા શોધવા દોડતો રહીશ તું અજ્ઞાની હઈશ તો ખ પુષ્પ માટે દોડીશ ખ એટલે આકાશ આકાશમાં પુષ્પ હોય નહીં તું અજ્ઞાની હોઈશ તેવી કરીશ તું અજ્ઞાની હોઈશ તો જ વંધ્યા પુત્ર માટે દોડા દોડ કરીશ તું અજ્ઞાની હઈશ ને તો જ સંતાન ના હોય એટલે શું કરવાનું એડેપ્ટ કરવાનું ગુજરાતીમાં શું કહેવાય દત્તક લેવાના દત્તક નહીં લે તોય ભગવાન તારું ધ્યાન રાખશે કદાચ દત્તક લઈને તું વધારે મોટી મુશ્કેલીમાં મુકાઈશ એવું બની શકે એ છોકરાઓ દત્તક દીધે જયારે મોટા થાય ને પણ ખબર પડે હે ધીસ આર નોટ માય પેરેન્ટ્સ હું તો કોઈ બીજી મારો છોકરો છું તમારા માટેનો પ્રેમ સમાપ્ત થઈ જશે પણ તમે ગરડા થશો ને તો દત્તક પુત્રો તમને મૂકી આવશે ક્યાંય ગરડા કર બટ દે હેવ રાઈટ તમને ગરડા ઘરમાં મૂકવામાં તમે બહુ પૈસા વાળા હશો બહુ ધનવાન હશો તો તમારા છોકરાને તમે આયાઓ પાસે ઉછેર કરાવશો અને પછી કેડિલેક ગાડીમાં હાજે એ છોકરું હોય એને આયા ફરવા લઈ જાય પણ એક બારીમાંથી એ છોકરું બહાર જોતું હોય અને આ બીજી બારીમાં આલ્સ્યુએશન કૂતરો હોય અને પછી પેલી આયા આપણા છોકરા ચોટી ભરે એટલે ચૂપ એટલે પછી ધીરે રહી અને આયા છે ને ડ્રાઈવર સાથેની આગલી સીટમાં રહે અને પાછળ આલ્સ્યુએશન કૂતરો અને પેલું છોકરું હોય જો તમે તમારા બાળકોનો આવો ઉછેર કરશો તો છોકરાને હક છે થા ગળા હવે ધોળા વાળ મુખ્ય આવ ગરડા ઘરમાં હજુ અમેરિકન સંસ્કૃતિની વાત કરીશ તો તમારા રૂમાડા ઉભા થઈ જશે ત્યાં કેરટેકર એટલે પતિ પત્ની બંને નોકરી કરતા હોય ને એટલે એવી બહેનો હોય કેરટેકર હોય ત્યાં મૂકી 30-40 છોકરા હોય એ હવારથી હા સુધી નોકરી કરે ત્યાં સુધી એની ભાઈ રહે અને પછી એ લોકો આવે તારે વાત એટલે આખો દિવસ છોકરું તો ક્યાંક પણ કોને ખબર ક્યાં હોય એનાથી આગળની વાત સત્ય ઘટના ગપ્પા મારવાની તદરૂપાને ટેવ લે જ્યારે આવો કાયદો અમેરિકન સરકાર નથી લઈ ત્યારે એક મોટું પાંજરું બનાવવામાં આવતું હતું અને એમાં પાણી બી હોય એમાં બિસ્કિટ બી પડે બધું ખાવાનું હોય અને છોકરાને તાળું મારીને બહાર મૂકીને લોકો નોકરી કરાય અઘે મૂતરે બધું ત્યાં અને તરત લાગે છોકરું પાણી પી જાનવર જેમ જનકના આક્ષેપો અદ્ભુત છે એ કહે છે એ જનક જો તને બધું જ્ઞાન થઈ ગયું હોય તો જે નાશવાન પદાર્થો છે એની પાછળ દોટ કેમ તમે જે જે મેળવવા પ્રયત્ન કરો છો ને સાહેબ એ બધું નાશવાન છે અવિનાશી વસ્તુ એક પણ નહીં નાશવાન એટલે શું જે જન્મે અને મરે
એટલું જ નહીં હેવ ઓર ક્વોલિટી નામ વાંચ્યું અને ગયા આઈસ્ક્રીમ લીધો ખાધો થોડી સેકન્ડ બહુ સરસ લાગ્યો અને રોજ રોજ ટેવ પડી ગઈ રોજ રોજ ખાતા એ બહુ મજા આવે આમ ગળ્યું ગળ્યું લાગે ઠંડુ લાગે અને પછી પેટ આમ થઈ જાય ને અહીં બધું લટકતું હોય પેટમાં ગુલફી લટકે ને અમોરે લટકે ને વાડી લટકે પછી કે બેન આવું કેમ થયું તરત થયું ભાઈ આ ક્ષણિક આનંદ આવે છે થોડીક વારમાં જ આઈસ્ક્રીમ ઓગળી જાય એટલે ભગવદ્ ગીતા અને કૃષ્ણ પરમાત્મા સુંદર વાત કરે છે યે હી સ્પર્શ જા ભોગા દુઃખ યોન એવતે આદ્યંત વંત કૌંતેય ન તેષુ રમતે બુધ કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે જે કોઈ ભોગ ઇન્દ્રિયોના સ્પર્શ કરવાથી પેદા થતા હોય એ હી સ્પર્શજા ભોગા એ દુઃખની યોનિ માત્ર છે એટલું ધ્યાન રાખજો આમ બાજી પડીએ ને કોઈને ગળે લગાડીએ ને એટલે મજા આવી જાય પણ કે આખી રાત ઓછું વળગીનું ભૂઈ રેવાય છે એ તો થોડી સેકન્ડો એટલે સ્પર્શ હોય ત્યાં સુધી આનંદ અને સ્પર્શ છૂટી જાય એટલે હતા એવા ને એવા કેવા ધોળા મૂળા જેવા સ્પર્શ છૂટી જાય એટલે ગયા તમે મીઠાઈ ને જીભ સ્પર્શ કરે એટલે સારું લાગે પણ એ લાડવો ઓગળી ગયો પેટમાં એટલે પછી પતી ગયો એટલા સરસ મહારાજે ભજીયા બનાવ્યા હતા એમાં તમને એકલાને દુઃખ નહીં જાવ એ ટોયલેટ રૂમ ને પૂછ્યા હોય એની હું હાલત છે હારા તો હતા ભજીયા જીભ સ્પર્શ કરે એટલે સારું લાગે કોઈ પણ ભોગ છે સ્પર્શથી આનંદ આપે તમારી જનનેન્દ્રિયોના ભોગો પણ સ્પર્શથી આનંદ આપે છે આંખ રૂપને જુએ અને આફરીન થઈ જાય સ્વાદ જીભને સ્પર્શે અને આનંદ મળે ઇન્દ્રિયોના સ્પર્શથી જે જે ભોગો જન્મે છે બધા ક્ષણભંગુર છે નાશવાન છે તમને ખબર છે કે આ સુખ ક્ષણભંગુર છે છતાં તમે એમાંથી મુક્ત થઈ શકતા નથી યાદ રાખવું જોઈએ કે દુઃખની યોનિ છે ભોગ એટલે આદિ અને અંતવાળા ભોગોમાં જ્ઞાની હોય ને એ રમણ કરતા નથી આદ્યંત વંત કૌંતેય તેશુ રમતે બુધ જે આદિ અને અંતવાળ જે ભોગ શરૂ થાય ને અને ભોગ શરૂ થાય કાયમ હોતા નથી શરૂ થાય એટલે એનો અંત છે જ અને આદિ અને અંતવાળા જે કંઈ હોય એ દુઃખની યોનિ સ્વરૂપ છે હે જનક તું દાસ દાસ્યો સત્તા વૈભવ હા જે નાચ ગાન તબલાની થાપાટ વાગે તો તું જ્ઞાની છે આવા આવા આરોપ એના પર મૂકવામાં આવે છે કે તું શા માટે દોડા દોડ કરે છે દોડા દોડ કરવાની નહીં રાગ આસક્તિ ધન એની પાછળ પણ નહીં દોડવાનું ના હું વૈરાગી છું હું સીડું મોડું નહીં જોઉં હું પૈસાને અડીશ જ નહીં મારે કપડાં પહેરવાથી લંગોટીથી જીવીશ એ પણ દોડ એ ઊંધી દિશા ભોગની પાછળ પણ નહીં પડવાનું સાંભળજો બરાબર અને ભોગથી દૂર પણ નહીં રહેવાનું મારા પ્રારબ્ધમાં જે લખ્યું હશે મને મળશે અને મળશે અને જો આત્મા છું હું અસંગ છું તો બધું જ ભોગવીશ પણ સાક્ષી ભાવે ભોગવીશ એટલે આવી હકીકત હોવાથી સામાન્ય લોકોને જ્ઞાનીના વર્તનમાં શંકા જાય આત્મજ્ઞાની ભોગ કરવા છતાં ઇન્દ્રિયો કે ભોગને સ્પર્શ કરતો યાર ભૂલી જાય એટલે જ્ઞાની ઓળખાતા નથી આ જગતમાં
જ્ઞાની અપવાસ કરે તો પણ ખાય છે, અને ભોગ કરે છે છતાં એ અપવાસ કરે છે, કારણ કે આત્મા કોઈને અડતો નથી, સ્પર્શ કરતો નથી. અમ્પાયર બેટિંગ કરતો નથી, બોલિંગ કરતો નથી, સિક્સર મારતો નથી, એટલે અમ્પાયર માટે કોઈ તારી પ્લેયર માટે પાડવામાં આવે છે, તારી બોલર માટે પાડવામાં આવે છે. ક્લિક બોલ, હા કેવો ગુગલી બોલ નાખ્યો, પ્લેયર માટે તાળી અમ્પાયર માટે નહીં. હું સાક્ષી છું, હું અમ્પાયર છું, હું ભોગ કરું તો પણ ઠીક, ન કરું તો પણ ઠીક, મારા આત્મ સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી. અસંગો હિ અયમ પુરુષ, એવો હું. અને પરમાત્મા આપ સૌને અસંગ થવા માટે શ્રદ્ધા ભક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના બાદ મારી વાણીને હું વિરામ આપું છું. આવતીકાલે પ્રાતઃકાળે પુનઃ આપણે પૂર્ણાહુતિના પ્રસંગ માટે ભેગા થઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.